बेतारिया मुनि। उज्जैनी नामनी नगरी में गुणचंद्र नामे राजा राज्य करे छे। राजकुमार अने पुरोहित पुत्र खास मित्रों होय छे। पण तेमनो एक दोष ए छे, साधु महाराज गोचरी वोरवा पधारे त्यारे तेमने खूब हैरान करे। राजा गुणचंद्रना भाई श्री सागरचंद्र महाराज ने आ समाचार मळे छे। તેઓ તુરંત ઉજ્જૈની આવે છે અને બંને મિત્રોના હાડકાઓ ઉતારી નાખે છે। બંને મિત્રોને ખૂબ જ પીડા થાય છે। રાજા ગુણચંદ્ર ત્યાં આવે છે ને ભાઈ મહારાજને વિનંતી કરે છે કે આ બંને મિત્રોને સાજા કરી દો। ત્યારે સાગરચંદ્ર મુનિ કહે છે, એક શરતે બંનેને સાજા કરું, જો તે બંને દીક્ષા લે। બંને મિત્રો અસહ્ય વેદનાથી છૂટવા દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે। બંને મિત્રો દીક્ષા લે છે। રાજાનો પુત્ર વિચારે છે, આ રીતે શરત કરીને પણ કાકા મહારાજે દીક્ષા આપી, એ સારું થયું, સંસારના પાપોથી હું બચી ગયો। અને પુરોહિત પુત્ર વિચારે છે, આ રીતે જબરજસ્તી દીક્ષા આપી તે સારું ના કર્યું, ને પુરોહિત પુત્રને સાધુના મેલા કપડાં પણ ગમતા નથી। બંને મિત્રો કાળ ધર્મ પામી દેવલોકમાં જાય છે। બંને દેવ મિત્રો શરત કરે છે કે જે વહેલો જ્યવે તેને ધર્મ પમાડવા માટે બીજા મિત્રએ આવું। પુરોહિત પુત્ર પહેલા જ્યવે છે। પૂર્વ ભવે સાધુના મેલા કપડાંની જુગુપ્સા કરી હોવાથી નીચ ગોત્ર કર્મના ઉદય તે ચંડાળના કુળમાં ઉત્પન્ન થાય છે અને તેનું નામ પડે છે મેતારિયા। મેતારિયાની માતા રાજગૃહી નગરીમાં શેઠાણી ધનશ્રીને પોતાનો પુત્ર સોંપી દે છે। પુત્રદેવ મેતારિયા ધર્મ પમાડવા ઘણી વાર આવે છે, છતાં મેતારિયા ધર્મ પામતો નથી। મેતારિયા યુવાન બને છે, 8 સૃષ્ટિ કન્યાઓ સાથે તેના લગ્ન બંધાય છે। ત્યારે પેલો મિત્રદેવ મેતારિયાના પિતાના શરીરમાં પ્રવેશે છે ને જાહેરમાં કહે છે, મેતારિયા તો મારો દીકરો છે, શેઠનો નહીં, અને લગ્ન ફોક થઈ જાય છે। મેતારિયા પોતાના ચંડાળ પિતાના ઘરે આવે છે ત્યારે મિત્રદેવ પ્રગટ થઈ કહે છે, મેતારિયા હવે તો ધર્મ પામ, હવે તો દીક્ષા લે। મેતારિયા કહે છે, આવું અપમાન પામીને શું દીક્ષા લો, તમે મને નગરમાં પાછું સન્માન અપાવો, રાજા શ્રેણિકની પુત્રી સાથે લગ્ન કરાવો, પછી 12 વર્ષ બાદ દીક્ષા પાકી। મજા આવે છે ને? આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જૈન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જાણવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446। આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં। અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગ ઇન કરો www.jainonline.org। મિત્રદેવ મેતારિયાને એક બકરો આપે છે, એ બકરો દરરોજ રત્નો અગે છે। એ રત્નો લઈને મેતારિયાના પિતા રાજા શ્રેણિક પાસે જાય છે ને રત્નોની ભેટ આપે છે। દરરોજ રત્નોનો થાળી લઈને આવતા મેતારિયાના પિતાને અભયકુમાર પૂછે છે, આટલા બધા રત્નો તમે લાવો છો ક્યાંથી? મેતારિયાના પિતા કહે છે, અમારી પાસે એક બકરો છે જે રત્નો આપે છે। અભયકુમાર બકરાની પરીક્ષા કરે છે ને પૂછે છે, બોલો તમને શું જોઈએ છે? મેતારિયાના પિતા કહે છે, રાજા શ્રેણિકની રાજકુમારી સાથે મારા પુત્ર મેતારિયાના લગ્ન કરાવી આપો। રાજકુમારી અને 8 શ્રેષ્ઠ કન્યા સાથે મેતારિયાના લગ્ન થાય છે।
વર્ષ પછી પેલો મિત્રદેવ આવે છે અને મેતાર્યને દીક્ષા લેવાનું કહે છે. મેતાર્યની પત્નીઓ બીજા 12 વર્ષની માંગણીઓ કરે છે. 24 વર્ષ પછી મેતાર્ય અને તેની 9 પત્નીઓ દીક્ષા લે છે અને સુંદર સંયમ પાળે છે. મેતાર્ય મુનિ એકવાર સોનીના ઘરે ગોચરીએ જાય છે. રાજા શ્રેણિક દરરોજ 108 સોનાના જ્વાલાથી પરમાત્માના સાથિયો કરતા તેના માટે સોની જ્વાલા બનાવતો. મેતાર્ય મુનિ ગોચરી વોરવા સોનીની ઘરની અંદર જાય છે અને આ બાજુ કૌંચ પક્ષી આવે છે અને બધા જ જ્વાલા ચણી જાય છે. સોની મેતાર્ય મુનિને પૂછે છે, જ્વાલા ક્યાં ગયા? પક્ષીની દયાથી મેતાર્ય મુનિ જવાબ નથી આપતા. ત્યારે સોની મેતાર્ય મુનિને ચોર માની લે છે. ભીનું ચામડું મેતાર્ય મુનિના માથે બાંધે છે અને મેતાર્ય મુનિને ભર તડકામાં ઊભા રાખે છે. તડકામાં જેમ જેમ ચામડું સુકાય છે તેમ તેમ કડક બને છે અને મેતાર્ય મુનિનું માથું સખત ભીસાય છે. છતાં કૌંચ પક્ષીની દયાથી એક શબ્દ બોલતા નથી. ચામડું વધુ કડક થાય છે અને મેતાર્ય મુનિની માથાની નસો ફાટી જાય છે. સમતા ભાવે સહન કરતા મેતાર્ય મુનિના સગળા કર્મ ખપાવી કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય છે. વાલા બાળકો, જૈન ધર્મનો પ્રાણ છે અહિંસા. આપણી દરેક પ્રવૃત્તિમાં જીવદયા મુખ્ય હોવી જોઈએ. આપણા નિમિત્તે પશુ પંખી જેવા નાના જીવને પીડા ના પહોંચે અને આપણા પ્રાણના ભોગય આપણે તેમની રક્ષા કરવી જોઈએ. તો મેતાર્ય મુનિની જેમ કેવ જ્ઞાન જરૂર પામી શકશું.